આજે આપણે સમજીશું કે આ કોરોના કાળમાં બહાર નીકળવાનું બહુ મુશ્કેલ છે ત્યારે આપણે વિચારી છે કે શાકભાજી લીધા છે તો 10-15 દિવસના તો આપણે સાથે જ લઈ લઈએ છીએ કારણ કે આપણે બહાર ન નીકળવું પડે તો મેં આજે એટલું શાકભાજી લીધું છે તો એને કઈ રીતે સ્ટોર કરી શકાય ફ્રીજમાં તાજા તરો રહે અને બગડે પણ નહીં ઘણી વખત આપણે પ્લાસ્ટિકની કોથળીમાં લઈએ રાખીએ છીએ તો એની અંદર પાણી થઈ જાય છે તો આજે છે ને હું તમને એક નવી ટીપ બતાવું અને પહેલાં અમે છાપાના કાળમાં પણ વીંટીને રાખતા એ સારું જ રહેતું પણ તમને એક નવી આઈડિયા આપું છું તો આપણે જોઈએ શેમાં કરી શકાય તો બતાવું તમને તો આપણા ઘરોમાં ઘણી વખત અલગ અલગ વસ્તુ લેતા અહીંથી તેમાં આવી કોથળીઓ મળતી હોય છે કદાચ ન હોય તમારી પાસે તો બજારમાં પણ આ મળી શકે છે આસાનીથી આપણે આનામાં જો સ્ટોર કરશું આપણે તો એ હંમેશા તાજા અને તરો અને સારા જ રહેશે તો આપણે અલગ અલગ ભરી લેશું તો આ પહેલાં મેં બધા શાકભાજી સવારે લઈ આવીને ધોઈ અને એક કોટનના કપડા પર સુકાવી લીધા છે લૂછીને એકદમ સાફ કરી લીધા છે જ્યારે તમારું આ બધું ચોખ્ખું થઈ જાય તો તેને વારા ફરતી આપણે આમાં સ્ટોર કરતા જઈશું તો આપણે ટમેટા એકદમ પૂરા થઈ ગયા છે એટલે એને આમાં આ રીતે લઈ અને મૂકી દઈશું એ જ રીતે કાકડીને આ બધું જ શાક મેં સારી રીતે ધોઈ અને મૂક્યું હતું અહીંયા આ ટાઈપની થેલીઓ આપણે ક્યાંય ને ક્યાંય આવતી જ હોય છે પણ આપણે એને વેસ્ટેજ કરીને નાખી દેતા હોય છે તો હવે તમે ક્યારે આ ફેંકશો નહીં અને સાચવશો એ મને વિશ્વાસ છે આ સુકાવા માટે મેં આજે બનાવ્યું છે એ પુરાના કપડામાંથી બનાવ્યું છે તમને આગળના વિડીયોમાં એ બતાવીશ કે આ કપડું કઈ રીતે બનાવી શકાય છે જે આપણી પાસે જૂના પુરાના કપડાં થઈ ગયા હોય અને સારા હોય એમાંથી હું આ બનાવું છું તો એને પર સુકાવી પણ શકાય છે વાસણ પર રાખી શકાય છે એ ટિપ્સ પણ હું તમને આગળના વિડીયોમાં ચોક્કસ બતાવીશ આ જ રીતે ગુવારને પણ આપણે ભરી લેશું બધા જ શાકને આ રીતે આપણે ભરી આપણે એ ધ્યાન રાખવાનું છે કે ધોઈ અને એની અંદર પાણી રહેવું જોઈએ નહીં બિલકુલ પાણી ન રહે એ રીતે આ કપડાં પર સુકાવી દબાવી અને પૂરા કરી લીધા છે અને થોડીક વાર ખુલ્લા રહેવા આપ્યા હતા એટલે એકદમ સરસ થઈ ગયા છે મારા હવે આપણે મરચાંને અલગ કરી લઈશું સુકાઈ ગયા છે એકદમ જેને ઝીણા અને જાડા એ રીતે આમ વીણી લેશું તો મરચા બધા મેં વીણી લીધા છે અને આપણે સ્ટોર કરવા માટે એના ડાંઠા કાઢી લઈશું આ રીતે આ બધા ડાંઠાને કાઢી લેવાના જેથી ખરાબ ન થાય સુકાઈ જાય પણ ખરાબ થતા નથી પણ આ જો ડાંઠા અંદર હોય તો એ ડાંઠા સડી જાય છે અને એના કારણે ખરાબ થઈ જાય છે તો આપણે ડીઠા આ રીતે અલગ કરી નાખવાના છે કાચા અને પાકા બંને અલગ કરી નાખીએ જેથી કાચા જલ્દી બગડે છે આ રીતે પરિપક્વ હોય છે એ જલ્દી બગડતા નથી તો આપણે આ રીતે સારી રીતે સ્ટોર કરવાના છે જો કોઈ મરચું આવું હોય તો એને અલગથી રાખી દઈશું એને પેલું શાકમાં વાપરી લઈશું જેથી ખરાબ ન થાય અને બીજાને પણ બગાડે નહીં એટલે આપણે મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે ડાંઠા કાઢી અને આપણે એમાં ભરી લેશું આપણે એક સરખી થેલી લેવી હોય તો બજારમાં મળે છે પણ મારી પાસે તો જે ઘરમાં પડી છે એ જ વાપરું છું અને બધી હું આ રીતે દર વખતે સ્ટોર કરું છું અને બહુ જ સારી રીતે રહે છે આ પહેલાં વાપરી નાખશું તો એનામાંથી ડાંઠા નહીં કાઢું તો પણ ચાલશે આપણી પાસે સમય હોય તો કાઢી પણ શકીએ છીએ સારી રીતે વીટીને મૂકી દઈશું આ વટાણા છે એને આ રીતે ફોલી
બધા તૈયાર કરી કોઈ બે ડબ્બામાં પણ મૂકી શકાય નહીં તો આજ મે જીપ વાળી થેલી લીધી છે જે મારી પાસે છે કે હું સતત આમાં સ્ટોર કરું છું આ રીતે આ બધા ફૂલીને આની અંદર નાખી દઈશ અને મોંડા પૂરી દઈશ તો આ બધા મેં ફોલી લીધા છે અને આને પણ હું આને અંદર નાખી અને ફ્રીજમાં મૂકી તમે એક ટાઈટ ડબ્બામાં પણ ભરીને રાખી શકો છો લાંબો સમય બહુ રાખવા તો ઉગી જાય છે પણ 10-15 દિવસ કાંઈ વાંધો નહીં આવે અને આવા તાજા જ આમાં રહેશે તો એ જ રીતે હવે આપણે ધાણાને જોઈ લઈશું આપણે જ્યારે ઉતાવળ હોય છે ત્યારે દાણા સાફ નથી થઈ શકતા તો ખરાબ મીન અને તરત અહીં ચાકા એટલે કટ મારી દઈશું અને અમે જોઈ લીધા છે તમને સમય નથી ધોવાનો સુકાવવાનો તો આને આ રીતે સાફ કરી અને સાફ કરી અને આ રીતે થેલીમાં ભરી લેવાનું અને એક બે માં પેક કરી લેશું તો એકદમ તાજા રહેશે અને આપણે ચટણીમાં કે ગમેમાં વાપરી શકાય છે તો સાફ કરી અને રાખશું અને રીંછા કાઢી અને વ્યવસ્થિત જોઈ તો અને આપણે બધું જ શાક આમ ભરી લીધું છે અને હવે આપણે જ્યારે ફ્રીજમાં મૂકીએ છીએ ત્યારે આ પપીતો છે કે વજનવાળું શાક છે એ નીચે મૂકશું રીંગણાને ટમેટાને ઉપર મૂકશું તો જોઈએ ને મિત્રો વેસ્ટમાંથી વેસ્ટ આપણી પાસે જે વેસ્ટ થેલી પડી છે એ જ આપણું સારું કામ કરી આપે છે આપણે કાગળમાં મીઠી તો પણ તરોતાજા રહે છે પણ એનામાં ઘણી વખત પાણી થઈ જાય છે આ એની માટે બેસ્ટ આઈડિયા છે તો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો અને મારી ચેનલ પર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા આ રીતે હોંશલો વટાવતા રહેજો